પાઠ્યપુસ્તક પાના નંબર સડસઠ લોહીની તપાસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિપુલ આજે શાળાએ પાછો આવ્યો તે ઘણા દિવસોથી ગેરહજાર હતો હવે તને કેમ છે આરતીએ પૂછ્યું વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો હું ઠીક છું હરપ્રીત તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ તો વિપુલ શું કહે છે જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે તેમાં મારે કડવી દવા પણ લેવી પડી મારા લોહીની તપાસ પણ થઈ હતી તો હરપ્રીતે શું કહ્યું લોહીની તપાસ કેમ તે ઘણું દુઃખદાયક હશે વિપુલે શું કહ્યું વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોંસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું તેઓએ બે ત્રણ ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે એવું વિપુલ હરપ્રીતને કહે છે મીશા પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય હરપ્રીત શું કહે છે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થતો નથી નિશા કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોના ફેલાવાથી જ થાય છે આરતી મને તો બધા મચ્છર સરખા જ લાગે છે વિપુલ તેમનામાં થોડો તફાવત તો હોય જ તો નિશા શું કહે છે નિશા તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું વિપુલ કહે છે બિલકુલ નહીં મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો નિશા પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મલેરિયા છે શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે જુઓ ચિત્રમાં તમને વિદ્યાર્થી મિત્રો દેખાય છે કેવી રીતે લોહીની તપાસ થાય છે તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું અને મેલેરિયા માદા એનોફ્લિસ મચ્છર દ્વારા ફેલાય છે જે તમે ચિત્રમાં જુઓ છો બાજુના ચિત્રમાં જુઓ ડોક્ટર સબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે વિદ્યાર્થી મિત્રો તમને બંને ચિત્રમાં દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ શોધી કાઢો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો હા મારા એક મિત્રને એક વખત મેલેરિયા થયો હતો તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો તેમને લોહીના રિપોર્ટ દ્વારા ખબર પડી હતી તેમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મેલેરિયામાં ખૂબ જ તાવ આવે શરીર ધ્રુજવા લાગે છે અને શરીરમાં અણશક્તિ લાગે છે મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે તો મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ ચિકનગુનિયા અને હાથી પગા જેવા રોગો થાય છે જે તમને વિદ્યાર્થી મિત્ર ચિત્રમાં દેખાય છે કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારા મતે આવું કેમ થયું તો વર્ષા ઋતુમાં મચ્છર વધારે હોય છે કારણ કે વર્ષા ઋતુમાં મચ્છરોનો ઉછેર માટે યોગ્ય વાતાવરણ મળી રહે છે તેથી ચોમાસાની ઋતુમાં મેલેરિયાના કેસ વધે છે જુઓ તમને ચિત્રમાં દેખાય છે ને કે વરસાદમાં રસ્તામાં બધી જગ્યાએ શું થઈ જાય છે પાણી ભરાઈ જાય છે ગંદા પાણીમાં મચ્છર વધારે થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો તમારા મિત્રો પાસેથી પણ શોધી શોધી કાઢો તેઓ શું કરે છે તો જુઓ મચ્છરોથી બચવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરતા હોય છે જેમ કે મચ્છર મારવાની અગરબત્તી લિક્વિડ કોઈલ વગેરે મચ્છરથી બચવા માટેનું ક્રીમ બારીમાં નેટ લગાવવામાં આવે છે લોકો આજુબાજુના વાતાવરણને ચોખ્ખું રાખે છે આજુબાજુમાં પાણી જમા થવા દેતા નથી તેવી રીતે આપણે મચ્છરથી બચી શકીએ છીએ જે તમને ચિત્રમાં દેખાય છે હવે જુઓ જુદા જુદા પ્રકારના મચ્છરો જે તમને ચિત્રમાં દેખાય છે હવે જોઈએ પાના નંબર ઓગણ સિત્તેરમાં ડાક્તરી રોગ નિદાન રિપોર્ટ અને બાજુમાં આપેલો લોહીનો તપાસનો રિપોર્ટ જુઓ રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમને એક રિપોર્ટ દેખાઈ રહ્યો છે ચલો આપણે તેને જોઈએ જુઓ રિપોર્ટમાં કોનો રિપોર્ટ છે તો વિપુલનો છે એની ઉંમર કેટલી છે અગિયાર હવે સ્ત્રી છે કે પુરુષ તો પુરુષ રોગની ઓળખ કેવી રીતે થઈ તો ઠંડી અને ધ્રુજારી સાથે એને તાવ આવ્યો અને એના રિપોર્ટના સેમ્પલમાં શું આવ્યું લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ તેના પરથી ખબર પડી હવે જોઈએ આપણે મેલેરિયા માટે દવા પહેલાના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે પહેલાંના સમયમાં આવી રીતે મેલેરિયા માટેની દવા હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંડુ રોગ વિશે અભ્યાસ કરીશું તે શું છે આરતી તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ બતાવ્યું વિપુલ કહે છે તે શું છે આરતી કહે ડૉક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ કારણ કે તેમાં લોહ તત્વ હોય છે નિશા આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય હરપ્રીત શું કહે છે કાલના સમાચારપત્રમાં તેના વિશે કંઈક હતું હવે વિપુલ હસે છે તો પછી તે લોખંડ ખાધું કે શું એમ કરીને તે હસવા લાગે છે આરતી શું કહે છે અરે ગાંડા આ તે લોખંડ નથી જેનાથી ચાવીને બને છે મને તે શું હોય છે તે બરાબર ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું પછી મારું તત્વ વધી ગયું હવે આપણે આગળ જોઈએ પાના નંબર પાંડુ રોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો સત્તર નવેમ્બર બે હજાર સાત દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે પાંડુ રોગના બાળકોને લો તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે જુઓ તમને ચિત્રમાં દેખાય છે ને આરોગ્ય કાર્ડ તેને આરોગ્ય કાર્ડ કહેવામાં આવે છે આપણે કઈ રીતે જાણી શકીએ કે પાંડુ રોગ થયો છે તો જુઓ તમને ચિત્રમાં દેખાય છે જ્યારે આપણને પાંડુરોગ થયો હોય ત્યારે શું કરવું જોઈએ તો લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક અને મેથી પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ લો તત્વથી ભરપૂર એવો ગોળ ખાવો જોઈએ ડૉક્ટરની સલાહ પ્રમાણે લો તત્વની ટેબ્લેટ પણ લેવી જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો તમને બે રિપોર્ટ દેખાય છે ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ પહેલો રિપોર્ટ જોઈએ પહેલાં રિપોર્ટમાં આ નામ શું છે આરતી

આઠ છે હે ને આઠ છે એટલે શું થઈ ગયું એનામાં હિમોગ્લોબિનની કમી છે આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો તો બાજુમાં જુઓ તો બાજુમાં શું છે ત્રીસ તારીખ અને પહેલાં રિપોર્ટમાં કેટલી હતી તેર તારીખ તો તેર તારીખ અને ત્રીસ તારીખના વચ્ચે અંતરમાં એનું હિમોગ્લોબિન કેટલું વધ્યું છે આરતીનું ચાર પોઈન્ટ પાંચ ગ્રામ વધ્યું તેના માટે પાંચ મહિના અને સત્તર દિવસ લાગ્યા હવે આપણે જોઈએ સમાચાર લેખ પાંડુ રોગના લીધે થતી મુશ્કેલીઓ અસરગ્રસ્ત બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરે છે તેઓ સારી રીતે વૃદ્ધિ કરતા નથી અને તેમની ઉર્જાનું સ્તર પણ ઓછું હોય છે એનિમિયા તેમની યોગ્ય રીતે અભ્યાસ કરવાની ક્ષમતાને પણ અસર કરે છે તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરાવવી પડી હતી ક્યારે અને કેમ હા જ્યારે પણ લોકોને તાવ આવતો હોય ત્યારે ડૉક્ટર તરફથી લોહીની તપાસ કરાવવાનું સૂચન કરવામાં આવતું હોય છે લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું તો લોહીની તપાસથી શરીરમાં જે રોગ હોય તે શોધી કાઢવામાં આવે છે તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે તમને ડૉક્ટરે શું કહ્યું હા અમારી શાળામાં ગયા મહિને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી હવે છે તત્વ પ્રાપ્ત થતા હોય તેવા ખોરાક હવે ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તત્વ પ્રાપ્ત થવા માટે કયો કયો ખોરાક ખાવો જોઈએ તે તમને બધું ચિત્રમાં દેખાય છે તમે જોઈ શકો છો વિવિધ શાકભાજી ફ્રૂટ ફળો ને અનાજ હવે જુઓ હરપ્રીત આપણા વર્ગની બહાર મેલેરિયાના પોસ્ટર લગાવેલ છે બધા બહાર જોવા જાય છે વિપુલ આ પોસ્ટર મચ્છરના નાના કીડ્યા વિશે કંઈક કહે છે તે શું કહે છે નિશા તે મચ્છરના વચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી જો વિદ્યાર્થી તમને ચિત્રમાં દેખાય છે તમે મચ્છરને આમંત્રણ આપો છો તો સાવચેત રહો તેઓ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવે છે તમારી ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ગળા ચોખા રાખો તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો તો આ બધી સાવચેતી રાખવાથી મચ્છરથી આપણે બચી જઈશું આરતી શું કહે છે તમે તેમને ક્યાં જોયા તો નિશા શું કહે છે અમારા ઘરની પાછળ એક ઘડ જૂનો ઘડો પડ્યો હતો તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરો પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તેમને પોરો કહેવામાં આવે છે તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે વિપુલ તે શું કર્યું કહે પિતાજીએ પાણી તરત ફેંકી દીધું તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સુકવ્યો પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં હરપ્રીત સાઝિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે ખાસ કરીને પેટના રોગ તો વિપુલ શું કહે છે પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે શોધી કાઢો અને કહો તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે જો પોસ્ટર દેખાય હા મેં અમારા વિસ્તારમાં એક ડિસ્પેન્સરીની બાઉન્ડ્રી દિવાલો પર આવા પોસ્ટરો જોયા છે તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચાર પત્રમાં આવી જાહેરાત કોણે આપી છે તો સમાજમાં ઉદ્ભવતી વિવિધ સામાન્ય સમસ્યાઓ અને તેના નિયંત્રણના પગલાંઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા સરકાર આવા પોસ્ટરો લગાવે છે અને અખબારોમાં જાહેરાતો આપે છે હવે આગળ જોઈએ પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે તો પોસ્ટરમાં આપવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ આ પ્રમાણે છે મચ્છરો દ્વારા ફેલાયેલા રોગોનું નામ આપણી આસપાસના મચ્છરોના વિકાસને રોકવા માટેના પગલાં મચ્છરના કરડવાથી પોતાને બચાવવા માટેની રીતો આવું બધું પોસ્ટરના મુદ્દાઓમાં આપેલું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે તમારા મતે આવા પોસ્ટરમાં ટાંકી કૂલર જૂના ટાયર કુંડા અને ગળાઓ શા માટે બતાવવામાં આવે છે તો ટાંકી કુલર અને જૂના ટાયર કુંડા અને ગળાઓ એવી જગ્યા છે જ્યાં પાણી ભરાઈ રહે છે અને તેનાથી મચ્છરનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે માછલીઓ શું ખાતી હશે માછલીઓ ટાંકીમાં રહેલા મચ્છરના પોરાને ખાઈ જાય છે એટલા માટે ટાંકીમાં માછલીઓ મૂકવામાં મૂકવાનું કહ્યું છે જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે તો જ્યારે તેલ પાણી પર ફેલાય છે ત્યારે તેલ પાણીની સપાટી પર પાતળું પણ બનાવે છે જેથી પાણીની અંદર રહેલા ઈંડા અને મચ્છરોને લારવાની ઓક્સિજન સપ્લાય અટકે છે જેના કારણે તેઓ મરી જાય છે માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે જ્યારે માખી દૂષિત અથવા ગંદી વસ્તુ પર બેસે છે ત્યારે નુકસાનકારક સૂક્ષ્મ જંતુ તેના પગે ચોટી જાય છે જ્યારે તે જ માખી ખોરાક અથવા અન્ય ખાવા યોગ્ય વસ્તુઓ પર બેસે છે ત્યારે સૂક્ષ્મ જંતુઓ તે ખોરાકમાં સ્થાનાંતરિત થાય છે જ્યારે આપણે તે દૂષિત ખોરાક ખાઈએ છીએ ત્યારે સૂક્ષ્મ જંતુઓ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને રોગનું કારણ બને છે માખીઓ દ્વારા ફેલાયેલા રોગો કોલેરા ટાઇફોઈડ એન્થ્રેક્સ ઝાડા ઉલટી વગેરે છે જેના કારણે આવા બધા રોગો ફેલાય છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ મચ્છરની તપાસ તમારા વર્ગના બાળકોને બે અથવા ત્રણના જૂથમાં વેચો દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાની નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધી બંધિયાર પાણી જોવા મળે ત્યાં રાઈટની નિશાની કરો જુઓ ગળો કુલર ટાંકી શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા ગટર કોઈ બીજી જગ્યા ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે તો અઠવાડિયાથી આ જગ્યાને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે તો શાળા ચોખ્ખી રાખવાની જવાબદારી શાળાના અધિકારીઓ અને જાહેર સ્થળોમાં ચોખા રાખવાની જવાબદારી કોની છે સરકારની હવે ગટરો અને નાળાનું સમારકામ કોણે કરવાનું હોય છે તો મહાનગરપાલિકા અથવા ગામના સરપંચ સંગ્રહાલય પાણીમાં કોઈ પોરા જોઈ શકાય છે હા જોઈ શકાય છે તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ તે લખો તે વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હતી અને મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હતો હવે વિદ્યાર્થી મિત્રો તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધો અને તમારા વર્ગમાં તમે જે શોધ્યું તેના સૂચનો આપ્યા તેનો અહેવાલ પત્ર લખો પત્ર કોને ઉદ્દેશીને લખો અને તે ક્યાં કાર્યાલય પર મોકલવું તે શોધી કાઢો તો મારા શહેરની મહાનગરપાલિકા મારી શાળાની આજુબાજુના વિસ્તાર સ્વચ્છ રાખવા માટે જવાબદાર છે પત્ર લખીશું મેયરને ઉદ્દેશીને લખવો જોઈએ અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યાલય પર મોકલવો જોઈએ જે પત્ર તમને નીચે દેખાય છે દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો આવી રીતે પત્ર લખવાનો છે હવે આગળ તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો તમે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો જો લીલ કેવી હોય તમને ચિત્રમાં દેખાય છે પાણીના આસપાસ હા પાણીમાં લીલ જોઈ શકાય છે તમે લીલ બીજે ક્યાંય જોઈ છે હા મોટે ભાગે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં લીલ જોવા મળે છે જેમ કે તળાવ ગટર ફૂલ છોડ ને કુંડામાં વગેરે જગ્યાએ પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે તેમના નામ શોધી કાઢો અને તમારી નોટબુકમાં દોરો જો ચિત્રમાં તમને દેખાય છે સેવાળ અને યકૃતના કીડા તમને ચિત્રમાં દેખાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું તમે શું વિચારો છો તે કોઈએ ઉગાડ્યા છે કે તેની જાતે ઉગી નીકળ્યા છે ચિત્ર જોઈને તમને શું લાગે છે તે જાતે ઉગી નીકળતા હોય છે તેને કોઈએ ઉગાડ્યા નથી તમે પાણીમાં બીજું શું જોઈ શકો છો યાદી બનાવો આપણે પાણીમાં નાની માછલી ડેડકા મચ્છર પોરા અને નાના જીવજંતુઓ જોઈ શકીએ છીએ જે તમને ચિત્રમાં દેખાય છે હવે વૈજ્ઞાનિકે મચ્છરના પેટની ઝાંખી કરી આશરે સો વર્ષ પહેલાંની ઘટના છે એક વૈજ્ઞાનિકે મચ્છરો મેલેરિયા ફેલાવે છે એમ શોધ્યું આ વૈજ્ઞાનિકે આ શોધ કઈ રીતે કરી એણે પોતે કરેલી વાત સાંભળો જો શું કહે છે રોસ મારા પિતા ભારતની સેનામાં હતા હું ભારતમાં રહેતો હતો ડૉક્ટર બનવાનું ભણતો હતો વાર્તાઓ વાંચવી કવિતા લખવી એ મારા શોખ હતા સંગીત અને નાટક પણ ખૂબ ગમતા ચિત્રમાં તમને દેખાય છે મચ્છર એ સમયે મેલેરિયા અંગે વધારે જાણકારી ન હતી પણ હજારો લોકો એનાથી મરી જતા ખૂબ વરસાદ હોય અને કદા કાદવ હોય ત્યાં આ રોગ થતો લોકો માનતા કે આ કિચડના ગંદા વાયુથી આ રોગ થાય છે એટલે જ એનું નામ મેલેરિયા પડ્યું મેલેરિયા એટલે ગંદી હવા મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુ જોવા મળ્યા પણ આ જીવાણુ આવ્યા ક્યાંથી અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં પસાર કરવા લાગ્યો અમે આ મચ્છરો દર્દીઓને કરડ કરડાવતા એના બદલામાં દર્દીને એક આનો અગાઉના સમયનું ચલણ પણ આપવામાં આવતો હતો જો ચલણ તમને દેખાય છે સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદક્ષક યંત્રથી તેનું અવલોકન કરતા સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય આ માથાકૂટમાં હું એ બીમાર પડ્યો ઘણા દિવસો સુધી કંઈ મળ્યું નહીં એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું વધારે બારીકાઈથી જોયું તો મેલેરિયાના દર્દીના લોહીમાં હતા તેવા જીવાણુ જોવા મળ્યા અને આ રીતે મેલેરિયા ફેલાવતા જીવાણુની શોધ થઈ ડિસેમ્બર ઓગણીસો બેમાં માં રોનાલ્ડ રોસને તેમની આ શોધ માટે નોબલ પારિતોષિક મળ્યું ઈસવીસન ઓગણીસો પાંચમાં તેઓ મરણ પથારી હતા ત્યારે પણ હું કંઈક શોધીશ હું કંઈક નવો શોધીશ એ એમના શબ્દો હતા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે મચ્છર રોગો અને સારવાર વિશે અભ્યાસ કર્યો થેન્ક યુ